हिसाबी पद्धति ना पारिभाषिक शब्दों टर्मिनोलॉजी ऑफ अकाउंटिंग एक धंधाकीय व्यवहार बिजनेस ट्रांजेक्शन। धंधाकीय व्यवहार एटले के बे के वधु व्यक्तियों वच्चे धंधा माटेनी वस्तु के सेवानी रोकड़ में अथवा साख पर फेरबदली। धंधाकीय व्यवहार एटले धंधानु कृत्य। धंधाकीय व्यवहार हमेशा आर्थिक व्यवहार होय छे। आर्थिक व्यवहार एटले जेनुं नाणामां मूल्य मापी शकाय। रोकड व्यवहार नाणा स्वरूपे थाय छे जे स्पष्ट रीते नाणाकीय मूल्य दर्शावे छे। उधार व्यवहारना नाणा भविष्यमां मळवाना छे पण तेनું नाણાકીય મૂલ્ય વર્તમાનમાં નક્કી થાય છે। ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે તેનું નાણાકીય મૂલ્ય એટલે તેનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ। ધંધાકીય વ્યવહાર રોકડના માધ્યમથી અથવા ઉધારની શરતે અસ્તિત્વમાં આવે છે। બનાવ ઇવેન્ટ। બનાવ એ ઘટનાના સ્વરૂપે ઓળખવામાં આવે છે। બનાવ એટલે વ્યવહારમાંથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા પરિણામ। વ્યવહારની પોતાની આગવી લાક્ષણિકતાઓ છે જેનો નીચે મુજબ અભ્યાસ કર્યો છે। દાખલા તરીકે ધારો કે રજનીકાંતને 5,000 વેચેલ માલ 3,000 ખરીદવામાં આવ્યો હતો। મજૂરીના 500 ચૂકવ્યા હતા। વ્યવહાર અને ઘટના નીચે પ્રમાણે દર્શાવી શકાય। વેચાણ 5,000, વેચાણ કૃત્ય છે તેથી વ્યવહાર છે, બાદ ખરીદી 3,000, ખરીદ કૃત્ય છે તેથી વ્યવહાર છે, વત્તા મજૂરી 500 રૂપિયા, મજૂરી ચૂકવી કૃત્ય છે તેથી વ્યવહાર છે, ટોટલ 3,500, નફો 1,500, પરિણામ છે તેથી ઘટના છે। ટૂંકમાં વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલ કૃત્ય જણાવે છે, જ્યારે ઘટના એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલ પરિસ્થિતિ અથવા વ્યવહારનું પરિણામ જણાવે। નંબર 3, મૂડી કેપિટલ। ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે। રોકાણ એટલે ધંધામાં રોકડ સ્વરૂપે કે અન્ય કોઈ મિલકત સ્વરૂપમાં કરવામાં આવે છે। મૂડીમાં તમામ એવી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવે છે જે માલિક દ્વારા આપવામાં આવેલ હોય અને તેનું નાણામાં મૂલ્ય આંકી શકાય। દાખલા તરીકે માલિક ₹10,000 રોકડ, ₹6,000 ફર્નિચર, ₹8,000 માલ લાવીને ધંધો શરૂ કરે છે। અહીં માલિકની મૂડી 24,000 ગણાશે। માલિક દ્વારા આપવામાં આવેલ દરેક વસ્તુ નાણાકીય મૂલ્ય ધરાવે છે અને તેનો ઉપયોગ ધંધા માટે થવાનો છે। માલિક દ્વારા ધંધો શરૂ કરવા તેમજ ધંધાના વિસ્તરણ માટે મૂડી આપવામાં આવે છે। ધંધાના સ્વરૂપના આધારે મૂડીને ઓળખવામાં આવે છે જે નીચે પ્રમાણે છે। એકાકી વેપારી માટે મૂડી શબ્દ વપરાય છે જે માલિક આપે છે। ભાગીદારી પેઢી માટે ભાગીદારોની મૂડી શબ્દ વપરાય છે જે ભાગીદારો આપે છે। કંપની માટે શેર મૂડી શબ્દ વપરાય છે જે શેર હોલ્ડર્સ આપે છે, જેના માટે ઇક્વિટી શેર મૂડી શબ્દ વધુ પ્રચલિત છે। નંબર 4, ઉપાડ ડ્રોઈંગ્સ। મૂડીના સર્જન માટે ધંધાનો માલિક પોતાની અંગત મિલકતો ધંધાને આપે છે। માલિક દ્વારા આપવામાં આવેલ અંગત મિલકતો ધંધાની મિલકતો બને છે। જ્યારે માલિક દ્વારા ધંધાની મિલકતો એટલે કે રોકડ અથવા માલનો અંગત હેતુ માટે વપરાશ કરવામાં આવે છે ત્યારે તેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે। ઉપાડ એ મૂડી ઘટાડો સૂચવે છે, જો કે તેને મૂડીમાંથી સીધી રીતે બાદ કરવાના બદલે ઉપાડ તરીકે અલગ દર્શાવવામાં આવે છે। ઉપાડ શબ્દ સામાન્ય રીતે એકાકી વેપારી અને ભાગીદારી પેઢીમાં ઉપયોગમાં લેવામાં આવે છે। માલિક ધંધાને મૂડી આપે છે, ધંધો માલિકને ઉપાડ આપે છે। જવાબદારી લાયબિલિટી। ધંધા દ્વારા ઉધાર ખરીદેલ માલ અથવા મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલ નાણાં પરત કરવા પાત્ર રકમને જવાબદારી કહેવામાં આવે છે। આ રકમ ધંધાએ ભવિષ્યમાં ચૂકવવાની હોય છે। જ્યાં સુધી આ રકમ ધંધા દ્વારા ચૂકવવામાં ન આવે ત્યાં સુધી તે ધંધાની જવાબદારી અથવા દેવું ગણવામાં આવે છે। જવાબદારીને નીચે પ્રમાણે વર્ગીકૃત કરી શકાય। જવાબદારી દેવું, એક સંબંધના આધારે, બીજું સમયના આધારે, સંબંધના આધારે આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી, સમયના આધારે ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી। નંબર 6, આંતરિક જવાબદારી ઇન્ટરનલ લાયબિલિટી। હિસાબી પદ્ધતિમાં ધંધો અને માલિક એક અલગ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે।
ધંધાના માલિક દ્વારા જ્યારે ધંધાને મોટી પૂરી પાડવામાં આવે છે ત્યારે તે ધંધાની આંતરિક જવાબદારી બને છે. આ ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે. ટૂંકમાં ધંધાએ માલિકને ચૂકવવાની રકમ એ ધંધાની આંતરિક જવાબદારી કહેવામાં આવે છે. ધારો કે ધંધાના માલિકે રૂપિયા 1,00,000ની મૂડી પૂરી પાડેલ છે તો આ 1,00,000 ધંધાની માલિક પ્રત્યેની જવાબદારી છે. આ ધંધાની આંતરિક જવાબદારી છે. નંબર 7, બાહ્ય જવાબદારી, એક્સટર્નલ લાયબિલિટી. ધંધા દ્વારા ત્રાહિત પક્ષકાર પાસેથી ઉધાર ખરીદેલ માલ, મિલકત કે સેવા અંગેની ચૂકવવા પાત્ર રકમ અથવા ઉછીના લીધેલા નાણાં પરત કરવા પાત્ર રકમને બાહ્ય જવાબદારી કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાવના બહેન પાસેથી રૂપિયા 50,000 3 વર્ષમાં પરત કરવાની શરતે ઉછીના લીધા. 2,000ની રમણ પાસેથી ઉધાર માલની ખરીદી કરી. રૂપિયા 1,000 ભાડાના ચૂકવવાના બાકી છે. રૂપિયા 5,000નું દેવાંગ પાસેથી ઉધારે ફર્નિચર ખરીદ્યું. આ બધી રકમો ભવિષ્યમાં ચૂકવવાની છે. આ તમામ ત્રાહિત પક્ષકારો છે. સંબંધના આધારે ધંધાની જવાબદારી, એક આંતરિક જવાબદારી માલિક પ્રત્યેની જવાબદારી, બીજું બાહ્ય જવાબદારી ત્રાહિત પક્ષકાર પ્રત્યેની જવાબદારી. આંતરિક અને બાહ્ય જવાબદારી ધંધાના માલિક સાથેના અને ત્રાહિત પક્ષ સાથેના સંબંધના આધારે નક્કી થાય છે. નંબર 8, ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી, કરંટ લાયબિલિટી અને નોન કરંટ લાયબિલિટી. આંતરિક અને બાહ્ય જવાબદારી અગાઉ જણાવ્યા પ્રમાણે ધંધાના અન્ય વ્યક્તિના સંબંધના આધારે નક્કી થાય છે, જ્યારે ચાલુ અને બિનચાલુ જવાબદારી સમયના આધારે નક્કી થાય છે. જે જવાબદારી ધંધાએ 1 વર્ષમાં ચૂકવવાની હોય તેને ચાલુ જવાબદારી કહેવામાં આવે છે. ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. ટૂંકા ગાળાની જવાબદારીમાં સામાન્ય રીતે ઉધાર ખરીદેલ માલ, ખર્ચા ચૂકવવાના બાકી વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉપર જણાવ્યા પ્રમાણે રમણ પાસેથી ઉધારે ખરીદેલ માલ, ભાડું ચૂકવવાનું બાકી, ફર્નિચરની ઉધાર ખરીદી વગેરે. જ્યારે બિનચાલુ જવાબદારી એટલે જે જવાબદારી ધંધાએ 1 કરતાં વધુ વર્ષ બાદ ચૂકવવાની હોય તેને બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. બિનચાલુ જવાબદારીને લાંબા ગાળાની જવાબદારી તરીકે પણ ઓળખવામાં આવે છે. બિનચાલુ જવાબદારીમાં બેંક લોન, ડિબેન્ચર વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. દાખલા તરીકે ઉપર જણાવ્યા પ્રમાણે ભાવનાબહેન પાસેથી ઉછીની લીધેલ રકમ. સમયના આધારે ધંધાની જવાબદારી, એક ચાલુ જવાબદારી અથવા ટૂંકા ગાળાની જવાબદારી, 1 વર્ષ કરતાં ઓછા સમયમાં ચૂકવવાની જવાબદારી. બીજું બિનચાલુ જવાબદારી અથવા લાંબા ગાળાની જવાબદારી, 1 વર્ષ કરતાં વધુ સમયમાં ચૂકવવાની જવાબદારી. ઉપર જણાવ્યા પ્રમાણે જવાબદારી અથવા દેવાના જુદા જુદા દ્રષ્ટિબિંદુથી વર્ગીકૃત કરી શકાય છે. આ દરેક પ્રકારની જવાબદારી ધંધામાં પોતાની વિશિષ્ટ ભૂમિકા ભજવે છે.